દાખલા નંબર 11 છે, લીપ વર્ષ ન હોય અને 53 શુક્રવાર આવે. હવે લીપ વર્ષ ન હોય એનો મતલબ કુલ દિવસ કેટલા આવે? તો સામાન્ય વર્ષ આવે તો સામાન્ય વર્ષના કુલ દિવસો લખવાના. સામાન્ય વર્ષના કુલ દિવસો, લીપ વર્ષમાં 366 આવે અને સામાન્ય વર્ષમાં 365 આવે. આપણને બધાને ખબર છે કે 52 અઠવાડિયા આવે, એટલે કુલ વર્ષના અઠવાડિયા કેટલા? વર્ષના 52 અઠવાડિયા આવે. હવે 52 અઠવાડિયાનો અર્થ શું થાય? 52 અઠવાડિયા બરાબર 52 × 7. 52 × 7 કરે એટલે જવાબ આવે 364. એટલે કુલ દિવસ કેટલા થયા? 364 દિવસ થયા. આપણે શું કરેલું? જો 29માંથી 28ને બાદ કરેલા, એ જ રીતના 365માંથી એને કહેવાય વધારાના દિવસો. વધારાના દિવસો અને એ જ આપણો જવાબ કહેવાય. વધારાના દિવસો 365માંથી 364 જાય તો 1 આવે. વધારાનો દિવસ કેટલો આવે? 1. એટલે આપણો જવાબ આવે 1/7. પણ જો એ 366 હોય તો 2 આવે, એટલે 2/7. હવે કરી નાખવાનું. પહેલાં યુ બરાબર દિવસ કેટલા આવે તો આપણને ખબર જ છે, 7 દિવસ આવે તો 7/7 દિવસ લખી દેવાના. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને છેલ્લો વાર એટલે રવિવાર. તો એમ જોવા જાય તો એન બરાબર કેટલા આવે? તો એન બરાબર તો 7 આવે. એન 7 આવે, પણ એમ કેટલા? તો એમમાં જે વાર પૂછેલો હોય તે લખી દેવાનો. શુક્રવાર પૂછેલો છે તો એ લખી દેવાનો શુક્રવાર. પણ જો અહીંયા 2 હોતે તો 2 વાર લખતો શુક્ર શનિ અને શનિ રવિ, અથવા ગુરુ શુક્ર અને શુક્ર શનિ, એમ 2 વાર આપણે શુક્રવારને લખવો પડે જ્યારે અહીંયા 2 આવતે તો. એટલે એમ બરાબર કેટલા આવે? 1. એટલે પીએ બરાબર એમના છેદમાં એન. એમના છેદમાં એનનો અર્થ શું થાય? એમ આપણી પાસે છે, એમ કેટલા છે? 1, અને એન કેટલા છે? તો 7. એટલે આ આપણો અંતિમ જવાબ આવે. ટૂંકમાં યાદ શું રાખવાનું? જે વધારાના દિવસ આવે એના છેદમાં 7 લખવાના. 7 એટલે અઠવાડિયાના દિવસ. એટલે ખૂબ અગત્યનો આ દાખલો પણ કરાવી શકાય.